સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શંકાસ્પદ બેગ મળતા ફેલાયેલી અફાદી પ્રવાસીઓમાં મચેલી ભાગદોડ. દુર્ઘટના સ્થળેથી લોકોને સલામત રીતે હેમખેમ બહાર નીકળવામાં થયેલી ધક્કામુક્કીમાં 3 પ્રવાસીઓને આંતરિક અને બાહ્ય ઇજાઓ સાથે દુર્ઘટનાથી ભયભીત થવાને લીધે અમુક લોકોને આઘાત પહોંચ્યો હતો અને બેહોશ થઈ ગયા હતા, જેના લીધે એક પ્રવાસી બેભાન થઈ ગયો હતો. તેને એરએનટી ટીમ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ નીચે પ્રાંગણના ટ્રાઇજ એરિયામાં ખૂબ જ ઝડપથી લઈ આવ્યા હતા. તદુપરાંત 83 મીટરની ઊંચાઈએ પ્રતિમાના પગ પાસેના સ્થળેથી અન્ય એક પ્રવાસી ધક્કામુક્કીમાં પડી જતા તેને સામાન્ય ઈજા પહોંચી હતી. આ પ્રવાસીને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ બહાર ટ્રાઇજ એરિયામાં લઈ આવી હતી. તેવી જ રીતે એસઓઈ ભોયતરીએ પણ એક પ્રવાસી ધક્કામુક્કીમાં પડી જતાં તેને પણ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે ઝડપથી મ્યુઝિયમની બહાર ટ્રાઇજ એરિયામાં લાવતાની સાથે જ મેડિકલ ટીમ, ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ અને પ્રાથમિક સારવારની જરૂરી સાધન સામગ્રી સાથે ટ્રાઇજ એરિયામાં દોડી આવી હતી. તુરંત જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત એક પ્રવાસીની તાત્કાલિક પ્રાથમિક સારવારની સાથે સાથ તેને પ્રાથમિક સારવાર આપી 108 એમ્બ્યુલન્સની મદદથી વધુ સારવાર માટે રાજપીપળાની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અપાયા હતા, જ્યારે સામાન્ય ઇજાગ્રસ્ત દર્દીને ઘટના સ્થળે જ પ્રાથમિક સારવાર અપાઈ હતી. પ્રવાસીઓમાં અફવા ફેલાવાની સાથે જ સ્ટેચ્યુની વ્યૂઇંગ ગેલેરીમાં હાજર અંદાજે 60-70 જેટલા પ્રવાસીઓ પોતાનો જીવ બચાવવા રસ્તો શોધી રહ્યા હતા. તેવામાં ધક્કામુક્કીમાં એક પ્રવાસી બેભાન થઈ જતાં તેને આંતરિક ગંભીર ઇજાઓ પહોંચી હતી. એસઓયુ ખાતે અફવાથી સર્જાયેલી આ દુર્ઘટનાના પગલે એલએનટી, સીઆઈએસએફ વગેરે મારફત રાજપીપળા મુખ્ય મથકે રાઉન્ડ ધી ક્લોક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને અપાયેલી જાણકારીના પગલે તેમના દ્વારા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સાથે સંકળાયેલા જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્વેતા તેવત્યા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે, નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સીએ ગાંધી, પ્રાંત અધિકારી શૈલેષ કુકલાણી, જિલ્લા આરોગ્ય તંત્ર, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ, ડોગ સ્ક્વોડ, વીજ વિભાગ, જિલ્લા માહિતી કચેરી સહિત સંબંધ કરતા તમામને આ દુર્ઘટનાની જાણકારી આપતાની સાથે જ તમામ વિભાગોના અધિકારીઓએ પણ તેમના કાર્યક્ષેત્રના કર્મયોગીઓને જાણ કરીને રાહત બચાવની કામગીરી તાત્કાલિક ઝડપથી હાથ ધરવાની સૂચના આપી હતી. ત્યારબાદ જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સંબંધિત અધિકારીઓએ રાહત બચાવની કામગીરીમાં જરૂરી સૂચના માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉક્ત દુર્ઘટનાના મોકડ્રીલના સફળ ઓપરેશન બાદ સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડર નિર્ભય સિંઘના અધ્યક્ષપદે ડીબ્રીફિંગ બેઠક યોજાઈ હતી. દીપક જગતાપ, છેડેશ્રી, રાજપીપળા.